વરસાદ વિષય ગણિત પ્રકરણ છ ત્રિકોણ અને તેના ગુણધર્મો મેં ત્રિકોણ કોને કહેવાય કેટલા પ્રકાર કેટલી બાજુઓથી દ્રષ્ટિ કેટલા પ્રકાર એ બધું મેં તમને શીખવાડી દીધું છે હવે આ થોડા દસમાં ના થોડા દાખલા આવે એટલે થોડું એ નાનું નાનું તો હવે જતું રહ્યું પણ અહીંથી હવે દસમા દાખલાના શરૂઆત થાય છે એટલે તમે થોડું ધ્યાન રાખજો હવે કાટકોણ ત્રિકોણમાં ન્યુ હાઉસના ખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે આપણે કોઈ પણ આ ત્રિકોણ દોર્યો હોય તો આ જે છે ને એ ન્યુ હાઉસ આવી રીતે ચોરસ બને એલ આકાર બને તમને પહેલેથી ખબર છે ને કે એલ આકાર બને એટલે એ ન્યુ હાઉસનો ખૂણો બને એટલે એ આ જે છે એ ન્યુ હાઉસનો ખૂણો એ સામેનો બને નહીં બને ને એની સામેની બાજુ એ મોટી બાજુ કહેવાય તો એને શું કહેવાય કર્ણ કર્ણ કઈ છે તો એસી એટલે આ જે છે ને સામેની બાજુ એ કર્ણ કહેવાય એટલે એસીને કર્ણ કહેવાય કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે જો તમને દેખાય આવે છે ને આ અને આ આ બંનેનો ક્રોસ થાય ત્યારે આપણને આ મળે એટલે આ એ મોટી બાજુ હોય હવે કાટકોણ ત્રિકોણ માટે તો કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર હવે આપણે કર્ણ છે ને કોઈ પણ ત્રિકોણ છે કે નહીં કાટકોણ ત્રિકોણ છે કે નહીં એવું દર્શાવવું હોય તો આપણે આ રીતે સૂત્ર લેવાનું કર્ણનો સ્ક્વેર બરાબર આ એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર આનો નાનો પ્લસ કરતા જો આ જવાબ આવે તો આપણે માની લેવાનું કે આ એ ન્યુ હાઉસનો ત્રિકોણ હશે કાટકોણ ત્રિકોણ હશે હવે દાખલા તરીકે આપણે બાજુ બોલીએ છીએ એક ત્રણ બાજુ છે બીજી ચાર બાજુ અને પાંચ બાજુ છે બરાબર તો હવે મેં એવી રીતે લીધું છે એ બી બરાબર ત્રણ બીસી બરાબર ચાર એસી બરાબર પાંચ છે પછી મેં અહીં ત્રિકોણ દોર્યો છે એ બી બરાબર ત્રણ બીસી બરાબર ચાર અને એસી બરાબર પાંચ તો હવે મેં અહીંયા એવી રીતે લઈ લીધું કે એ આપણે કર્ણનો એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ આ બીસીનો સ્ક્વેર બરાબર હવે એસીનો સ્ક્વેર એટલે હવે આપણે રકમ મૂકવાની તો ત્રણનો સ્ક્વેર પ્લસ આ ચારનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર બરાબર આપણે શું જવાબ મળશે આપણે જોઈએ ત્રણ તારી નવ ચોક ચોખ્ખું સોળ નવ પ્લસ સોળ કેટલા થશે પચીસ થશે તો આ સ્ક્વેર છે અને આ રૂટ હોય બરાબર એટલે રૂટ હોય એટલે પાંચનો સ્ક્વેર એટલે આના પાંચ બની જાય અને આના પચીસના પાંચ બની જાય આમ કર્ણનું માપ એ કેટલા સેમી છે પાંચ સેમી છે એટલે આ બરાબર છે કે આપણો કેવો છે સાચો જવાબ છે કર્ણ આપણને પાંચ મળી ગયું હવે એવી રીતે મેં અહીં પ્લસ કર્યું છે તો એક બાજુ શોધવાની હોય તો આપણે કઈ રીતે એક બાજુ શોધીશું એ જોવાનું છે બરાબર આ જ સૂત્ર પ્રમાણે લેવાનું છે આપણને એ રકમ આપી છે ત્રિકોણ પી ક્યુ આરમાં ક્યુ આર બરાબર પાંચ સેમી અને કર્ણ પી આર બરાબર પીએ સેમી છે તો આપણે અહીં શોધવાનું છે પી ક્યુ બરાબર તો પી ક્યુ આરનો કાટકોણ ત્રિકોણ છે એટલે ક્યુ બરાબર આપણને અને ન્યુ હાઉસ આપ્યું છે તેથી એ કાટકોણ ત્રિકોણ છે એમ કહી શકાય હવે પી આર છે એ શું છે કર્ણ છે પી આર કેટલા સેમી છે તેર સેમી છે હવે જો આવી રીતે આપણે બે રકમ આપી હોય તો આપણે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની કે આપણે આ સંખ્યા મળી જાય જો આ કોઈ પણ બે એક સંખ્યા શોધવાની હોય તો આપણે આ સંખ્યા એટલે કર્ણમાંથી આ બાદ કરીએ એટલે આની મળી જાય જો આ સંખ્યા આપી હોય તો આ કર્ણમાંથી બાદ કરીએ એટલે આપણને આ સંખ્યા મળી જાય અને જો આ બે સંખ્યા આપી હોય તો આ બંનેનો પ્લસ કરીએ એટલે આપણને કર્ણ મળે બરાબર એવી રીતે છે તો ક્યુઆર બરાબર મેં પાંચ સેમી લીધા છે પીઆર બરાબર તેર સેમી છે તો હવે આપણે શોધવાનું છે તો પી ક્યુ શોધવાનું છે પી ક્યુ નો સ્ક્વેર બરાબર આપણે પેલા પ્લસ કર્યું આમાં માઇનસ કર્યું એટલે હવે કર્ણ એટલે પી આર નો સ્ક્વેર માઇનસ ક્યુ આર નો સ્ક્વેર હવે પી ક્યુ નો સ્ક્વેર બરાબર પી આર છે એ કેટલા આપે છે તેર આપે છે એટલે તેર નો સ્ક્વેર લઈ લીધો હવે ક્યુ આર કેટલા આપે છે પાંચ પાંચ નો સ્ક્વેર તો પાછું પી ક્યુ નો સ્ક્વેર બરાબર કેટલા થશે તેર ગુણ્યા તેર કરીએ એટલે એકસો ને ઓગણસિત્તેર થશે બરાબર એકસો ઓગણસિત્તેર માઇનસ આપણે પચીસ લઈ લેવાના એટલે એકસો ઓગણસિત્તેરમાંથી પચીસ બાદ કરીશું કેટલા આવશે પી ક્યુ એકસો ચુમ્માલીસ આવશે તો પી ક્યુ નો સ્ક્વેર બરાબર એકસો ચુમ્માલીસ આવ્યા એટલે હવે આ રૂટ અને આ સ્ક્વેર બંને જાય એટલે પી ક્યુ બરાબર એકસો ચુમ્માલીસ ના આવ્યા કેટલા થશે બાર સેમી એટલે આપણને આ પી ક્યુ બરાબર કેટલા મળ્યા બાર સેમી મળ્યા બરાબર હવે આ સમજો પડી ગઈ દાખલા તો થોડા સમજો અને ધ્યાન રાખીને લખજો